હેલો વિદ્યાર્થી મિત્રો, અક્ષર સ્કૂલની ઓનલાઈન એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 વિષય ગણિત એમાં લેક્ચર નંબર 2 એની અંદર ચેપ્ટર નંબર છે 4 ટિક 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 એની અંદર આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે મિનિટ કાંટ અને ખસ્તા કેટલો સમય લાગે, પછી સમય આપેલો હતો અને આપણે ઘડિયાળની અંદર કાંટા દોરવાના હતા, બરાબર? ત્યાં સુધી આપણે જોયું છે. આજે આપણે પેજ નંબર 40 ઉપર છે કે આ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે, અનુમાન કરો અને ઘરે જઈને ચકાસો. હવે તમારે નીચે કેટલીક પ્રવૃત્તિ આપેલી છે એ કેટલો સમય લેશે, કેટલી મિનિટનો, એ આપણે અનુમાન કરવાનું છે અને પછી ઘરે જઈને એ પ્રવૃત્તિ કરી જોઈને ચકાસવાનું છે કે આપણું અનુમાન છે સાચું છે કે નહીં. તો પેલું આપણને આપેલું છે 1 લિટર દૂધ ગરમ કરવું. તો આપણે અનુમાન કરીએ કે 1 લિટર દૂધ ગરમ કરતા કેટલી વાર લાગશે, તો કે 4 થી 5 મિનિટ જેવી વાર લાગશે. હવે આપણે તમારે ઘરે જઈને 1 લિટર દૂધ કરવાનો સમય કેટલો લે છે એ આપણે ચકાસવાનું છે. પછી છે ડોલ ભરવી. ડોલ ભરવામાં કેટલો સમય લાગશે, તો કે 2 થી 3 મિનિટ જેટલું આપણે અનુમાન કરીએ કે એટલો સમય લાગે. હવે પછી તમારે ઘરે જઈને ચકાસવાનું છે કે ડોલ ભરવામાં કેટલો સમય લાગશે. પછી છે તમારો રૂમ વાળો. રૂમ વાળવામાં કેટલી વાર લાગે છે, તો કે 5 થી 6 મિનિટ લાગે છે એ આપણે અનુમાન કરીએ પછી એને ચકાસીએ. પછી નીચે આપેલું છે પ્રવૃત્તિ સમય. અમુક પ્રવૃત્તિ આપેલી છે એ કેટલા સમયમાં થાય એ આપણે કહેવાનું છે કે 1 મિનિટમાં તમે કેટલી વખત, એટલે કે 1 મિનિટમાં તમે એ પ્રવૃત્તિ કેટલી વખત કરી શકો છો એ આપણે અંદાજે કહેવાનું છે. એમાં પેલું અ છે કે ચપટી વગાડો. ચપટી વગાડવામાં કેટલી વાર લાગશે, 1 મિનિટમાં કેટલી ચપટી વગાડી શકશું, તો કે 60 જેટલી ચપટી છે આપણે વગાડી શકીએ. પછી બીજું છે દોરડા કૂદો. 1 મિનિટની અંદર આપણે કેટલી વાર દોરડા કૂદી શકીએ, તો કે 30 થી 32 વખત આપણે દોરડા કૂદી શકીએ. પછી ઉપર નીચે કૂદો. ઉપર નીચે કૂદવામાં આપણે 1 મિનિટમાં કેટલી વખત કૂદી શકીએ, તો કે 40 વખત આપણે કૂદી શકીએ. આપણે અનુમાન લગાવવાનું છે. પછી દર છે એની અંદર તમે કોઈ બીજી પ્રવૃત્તિ કરીને જોઈ જવાનું કે કેટલી વાર લાગે છે, તો કે આંખો પટપટાવી છે એ 1 મિનિટમાં આપણે કેટલી વાર પટપટાવશું, તો કે 80 થી 90 વખત જેટલી વાર આપણે આંખો પટપટાવી શકશું. હજુ વધુ આવી મનોરંજક પ્રવૃત્તિ નોંધો. હવે તમારે આના સિવાય પણ એવી પ્રવૃત્તિ જોવાની છે કે આપણે 1 મિનિટમાં એ કેટલી વખત કરી શકીએ છીએ. પછી નીચે આપેલું છે અહીં તમારા માટે બીજા પડકારો છે. કેટલો લાંબો સમય તમે, હવે એમ કીધું છે કેટલો લાંબો સમય તમે નીચે અમુક પ્રવૃત્તિ આપેલી છે કે અટક્યા વગર બોલો, એક પગે ઉભા રહો, એ તમે કેટલો સમય, કેટલા સમય સુધી તમે કરી શકો. તો પેલું અ છે અટક્યા વગર બોલો. અટક્યા વગર બોલવામાં આપણે કેટલી વાર બોલી શકશું, તો કે 1 મિનિટ સુધી આપણે અટક્યા વગર છે બોલી શકશું. 1 મિનિટ 2 મિનિટ બરાબર એવી રીતે આપણે બોલી શકશું. પછી છે એક પગે ઉભા રહો. એક પગે આપણે કેટલી વખત ઉભા રહી શકશું, કેટલા સમય સુધી, તો કે 2 થી 3 મિનિટ સુધી આપણે એક પગે ઉભા રહી શકશું. પછી અટક્યા વગર આ આ આ ગાઈ શકું. કેટલા સમય સુધી આપણે અટક્યા વગર આપણે ગાઈ શકીએ, તો કે 1 મિનિટ સુધી આપણે આ ગાઈ શકીએ. પછી તમને કેટલો સમય લાગશે. પછી અમુક આપણને પ્રવૃત્તિ કીધી છે એ કરવા માટે આપણને કેટલો સમય લાગશે. અંદાજે આપણે કહેવાનું છે પેલું છે 50 મીટર દોડવાની સ્પર્ધા. 50 મીટર દોડવાની સ્પર્ધા છે એમાં આપણે કેટલો સમય લાગશે, તો કે 2 મિનિટ જેટલો આપણને સમય લાગશે. પછી છે જમીન પરથી 50 કાકરા ભેગા કરતા. હવે જમીન ઉપર કાકરા છે, 50 કાકરા ભેગા કરવા માટે કેટલો સમય લાગશે, તો કે 2 થી 3 મિનિટ જેટલો આપણને સમય લાગશે. પછી 1 થી 100 ગણવામાં કેટલો સમય લાગશે, તો બધાની અલગ અલગ સ્પીડ હોય તો એ પ્રમાણે સમય લાગે કે 3 મિનિટ 4 મિનિટ, તો એ પ્રમાણે સમય લાગશે. પછી પેજ નંબર 41 ઉપર છે ચાલો આપણે ફરીથી ઘડિયાળ જોઈએ અને જવાબ આપીએ. હવે આપણે ઘડિયાળ ઉપરથી આપણે એના જવાબ આપવાના છે. પેલું છે મિનિટ કાંટો 2 થી શરૂ થયો, ફરી પાછો 2 સુધી પહોંચતા એને કેટલી મિનિટ લાગશે. શું કીધું છે, મિનિટ કાંટો છે એ અહીંયાથી શરૂ થાય છે, 2 થી શરૂઆત થાય છે, પાછો એ મિનિટ કાંટો ફરીને 2 સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે, તો કે 2 થી પાછા 2 સુધી પહોંચવા માટે એને 60 મિનિટ જેટલો સમય લાગશે. 60 મિનિટ શું કામ, તો કે 2 થી 3 સુધી 5 મિનિટ, 3 થી 4 સુધી 5, એ રીતે આપણે ગણતા જઈએ તો ટોટલ 60 મિનિટ છે એટલો સમય લાગશે. પછી છે કલાક કાંટાનું શું થશે, તે પણ ખસે છે. એક અંકથી બીજા અંક સુધી જતા એને કેટલો સમય લાગશે. હવે કલાકનો કાંટો છે
ધારો કે કલાકનો કાંટો અત્યારે 1 ઉપર હોય તો 1 ઉપર છે અને મિનિટનો કાંટો જે ખસતો જશે તો કલાકના કાંટામાં ફેરફાર થશે એ પણ ખસે છે તો કે હા મિનિટનો કાંટો ખસે એમ કલાકના કાંટામાં પણ શું થશે ફેરફાર થશે એ પણ ખસે છે પછી કીધું છે એક અંકથી બીજા અંક સુધી જતા એને કેટલો સમય લાગશે તો કે એક ઉપર કાંટો છે અને એને બે ઉપર જતા કેટલો સમય લાગશે તો કે એક કલાક પૂરી કરવામાં એને 60 મિનિટનો સમય લાગશે એટલે એક અંકથી બીજા અંક સુધી જવા માટે એને કેટલો સમય લાગશે 60 મિનિટ જેટલો સમય લાગશે પછી ક છે તમારી આજુબાજુ જોવા મળતી અને એક કલાકમાં પૂર્ણ થતી પ્રવૃત્તિની યાદી બનાવો હવે આપણી આજુબાજુ જોવા મળતી અને જે એક કલાકમાં પૂર્ણ થતી હોય એક કલાક જેટલામાં પૂર્ણ થતી હોય એવી પ્રવૃત્તિની આપણે યાદી બનાવવાની છે તો આપણે જોઈએ તો એક ચિત્ર દોરી રંગ પૂરવા માટે એક કલાક જેટલો સમય લાગી શકે પછી નાસ્તો બનાવવા માટે લાગી શકે પછી ગણિતનો એક પાઠ પૂરો કરવા માટે લાગી શકે આખા ઘરની સાફ સફાઈ કરવા માટે પછી મિત્રો સાથે રમીને પાછા ઘરે આવવામાં આવી તમે તમારી રીતે આજુબાજુ અલગ અલગ પ્રવૃત્તિ જોવા મળે છે કે એક કલાકની અંદર પૂરી થતી હોય એ આપણે અહીંયા લખવાની છે પછી કીધું છે તમારા ઘરે રાત્રિ ભોજન બનાવતા કેટલો સમય લાગે છે એક કલાકથી વધારે કે એક કલાકથી ઓછો તો તમારે તમારી રીતે જવાબ આપવાનો છે કે તમારા ઘરે ભોજન બનાવતા કેટલો સમય લાગે છે લગભગ બધાને એક કલાકથી વધારે હોઈ શકે ક્યારેક એક કલાકથી ઓછો પછી કીધું છે તમારા પપ્પાને પૂછો કે તેઓ મમ્મી જેટલી ઝડપથી રસોઈ બનાવી શકે છે હવે તમારા પપ્પાને પૂછો કે તમે મમ્મી કરતા વધારે ઝડપથી રસોઈ બનાવી શકો તો કે ના ઝડપથી વધારે ઝડપથી રસોઈ બનાવી શકશે નહીં એટલે કે એને વધારે સમય લાગશે પછી કીધું છે એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત છે પૂર્ણ થાય એક કલાકથી ઓછા સમયમાં કઈ રમત પૂર્ણ થાય તો એવી કઈ કઈ રમત છે તો આપણે જોઈએ તો દોડ છે ઊંચી કૂદ લાંબી કૂદ તરવું બેડમિન્ટન ખોખો આવી રમતો છે એક કલાકની અંદર પૂરી થઈ જાય પછી કીધું છે ફૂટબોલની મેચ કેટલા સમયમાં પૂર્ણ થાય ફૂટબોલની મેચ છે કેટલા સમયમાં પૂરી થાય તો કે 90 મિનિટમાં એ પૂર્ણ થઈ જાય ફૂટબોલની મેચ છે 90 મિનિટની અંદર પૂર્ણ થઈ જાય તો આપણે જોયો કે કેટલો સમય લાગે બધી અલગ અલગ પ્રવૃત્તિમાં બધું આપણે આવતા લેક્ચરમાં જોશું